પાંચ વર્ષના કૃષ્ણ કનૈયા લાલ છે, છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે બધા ઘરે બાળકો આવી અને બધી વાત કરી કે માં, કનૈયાએ અઘાસુરને માર્યો. એક વર્ષ વીતી ગયું, કેટલું? કનૈયાએ અઘાસુરને માર્યો. ભગવાન હવે છ વર્ષના થયા છે. દરરોજ નિયમિત ભગવાન હવે વાછડાઓની સાથે ગાયો પણ ભેગી ચરાવવાને માટે જાય છે. ગાયનું દૂધ પીવે છે, વાછડાઓને પીવડાવે છે. વૃંદાવનના જંગલમાં ગોવર્ધનની તળેટી નીચે અનેક પ્રકારના વૃક્ષો છે જે સરસ મજાના ઋતુને અનુસારે ફળ આપે છે. એ બધા વૃક્ષોમાંથી વિવિધ પ્રકારના ફળ તોડી કરી બધા મિત્રો ભેગા થઈ અને ફળને સુધારી અને કનૈયાલાલને જમાડે છે. ભગવાન જમે છે, મિત્રોને પણ પ્રસાદ આપે છે. પ્રભુ જમતા હોય, મિત્રો જ્યારે પ્રસાદ આપતા હોય, મિત્રોને જ્યારે પ્રસાદ આપતા હોય ત્યારે બલરામ શું કરે છે? ભગવાનની પ્રશંસા કરે છે. એ બધા મિત્રોની પ્રશંસા કરે છે અને ભગવાનની પ્રશંસા કરતા બલરામજી કહે છે કે કાના, આ વૃક્ષો તમને વંદન કરે છે, આ મોર છે નૃત્ય કરે છે, ઈ કળા તમારી આગળ રજૂ કરે છે. ભમરાઓ જે ગુંજરાઓ કરે છે કે જાણે તમારો યશ ગાતો હોય ને શું એવું લાગે છે. કોયલ કુકુ હે કે કુ એવો કઈ અવાજ કરે છે, મીઠો મધુર સ્વર, જાણે એના સ્વરમાં તમારી સ્તુતિ કરતું હોય ને એવું મધુર લાગે છે. બલરામ કનૈયાના પગ દબાવે છે. શું દબાવે છે? કે ચરણ દબાવે છે, ભગવાનના ચરણ દબાવે છે. હો હા, મિત્રો ક્યારેક નાચે છે, ક્યારેક ગાય છે, ક્યારેક મલકુસ્તી કરે છે. આમ બંને ભાઈઓ એકબીજાની અંદર ખૂબ પ્રસન્ન ચિત્તે એ જંગલની અંદર ગાયોને ચરાવે છે. અને કવિઓએ આ લીલાને યાદ કરી, એનું મનન કરી, ચિંતન કરી અને કીર્તનના રૂપમાં એ લીલાને કંડારી કે ભગવાન ગોવર્ધનની તળેટી નીચે રહી કરી એ ગાયોને વાછડાઓને ચરાવે છે. ત્યારે ગાયો કેવી રીતે ચરે છે, કેવી રીતે વાછડાઓ છે એ ઘાસ ખાય છે અને ગાયોની પાછળ દોડે છે, અને કેવી રીતે ભગવાન દૂધ પીવે છે, વાછડાઓ દૂધ પીવે છે એનું અદ્ભુત વર્ણન કવિએ પોતાના શબ્દોમાં કહ્યું છે. છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ. એ છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો છોટો સો મેરો મદન ગોપાલ. છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ. છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ.
આવે ગૈયા દૂધ પીવે ગ્વાલ, માખન ખાવે મેરો મદન ગોપાલ. આ એવું છે ભાઈ, ભગવાન આવી રીતે ગાયો ઘાસ ખાય છે, ભગવાન દૂધ પીવે છે, માખણ ખાય છે. કવિએ બહુ અદ્ભુત શબ્દોમાં આ લીલાને કંડારી છે. તતશ્ચ પરંગદ વય સ્ત્રીતૌ વ્રજે બભુવસ્તુસ્તૌ પશુપાલ સંમતૌ ગાયશ્ચાર્યંતૌ સખીભિ સમં પદૈ વૃંદાવનં પુણ્ય મતિવ ચક્રતુઃ, વૃંદાવનં પુણ્ય મતિવ ચક્રતુઃ. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજાને કહે છે, રાજા હવે એક ધ્યનકાસુરનો ઉદ્ધાર કર્યો છે ભગવાને, એનો મોક્ષ કર્યો છે, એની કથા તને સંભળાવું છું. સાવધાન મનથી સાંભળજે, ભૂખ ને તરસ તો નથી લાગતી ને? રાજા કહે, પ્રભુ તમે જે કથા સંભળાવો છો ને, અમૃત જેવી મધુર કથા છે, ભૂખ ને તરસ નથી લાગતી. સાત દિવસ કથા શ્રવણ કરાવી ને પરીક્ષિત રાજા જમ્યા નથી, આપણે ભૂખ લાગે લાગે ને? એ કેવો શ્રોતા હશે કે ભગવાનની કથા સાંભળે છે અને ભૂખ લાગતી નથી. પર્વતભાઈ છે, ગઢડે જાય, કથા સાંભળે, ભૂખ તરસ ન લાગે. આવું કેવું કહેવાય? આપણે એવું થઈ જાય તો કેટલો સમય બચી પડે? ન બચે. હે, બધું એક સમય બચે, નાવા ધોવાનો એટલો સમય, ભગવાનનું ભજન થાય. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત રાજન, ભગવાન એક દિવસ તાળના વનની નજીક આવેલા છે, જે તાળના વનની અંદર સુમધુર ફળો પાકે છે, પણ એ ફળો કોઈ ખાઈ શકતું નથી, કારણ કે એ તાળના વનમાં ધ્યનકાસુર નામનો એક અસુર રહે છે, ગધેડાના રૂપમાં. કયા રૂપમાં? પશુ પક્ષીઓ પણ ત્યાં જઈ શકતા નથી, અને જે અંદર જાય એ બારે આવે નહીં. મિત્રોએ બધા કીધું, લાલા આ તાળનું વન છે, બહુ મોટું જંગલ છે, આની અંદર અનેક પ્રકારના વૃક્ષો છે, મધુર ફળો થાય છે, ખાવાની બહુ ઈચ્છા છે, પણ આમાં કોઈ જતું નથી. કેમ? કે આની અંદર એક ગધેડો રહે છે, કે આ એક રાક્ષસ રહે છે, અને જે જાય એને મારી નાખે છે. ભગવાન કે હાલો તો જવું જ પડે, કે હે. અને બલરામ અને કૃષ્ણ મિત્રોની સાથે નાચતા કૂદતા એ તાળના વનની અંદર પ્રવેશ કર્યો છે. ઝાડ ઉપર કોણ ચડશે? બલરામ કે હું ચડું, કે દાઉભૈયા ચડ્યા હો વૃક્ષ ઉપર. ભગવાન કૃષ્ણ કહે, હવે એમ કરો, જરાક હલાવો વૃક્ષને. અને વૃક્ષને હલાવ્યું છે ને, પાકેલા ફળો હતા ને એ નીચે પડેલા છે. જેવી રીતે ભગવાન ગનિશામે પિરોજપુરમાં જાંબુડાના ઝાડ ઉપર ચડ્યા અને જાંબુ આમ હલાવ્યું ને પાકેલા જાંબુ નીચે પડ્યા ને મિત્રોએ વીણી લીધા, એમ આજે ભગવાન બલરામ છે વૃક્ષ ઉપર ચડ્યા છે અને એ વૃક્ષને હલાવેલું છે, એટલે પાકા પાકા ફળ હતા ને એ ફળ બધા નીચે પડેલા છે. બધા બાળકો મોજમાં આવી કરી પાકેલા ફળ વીણે છે. આ બાજુ ધ્યનકાસુરને કોઈક જંગલની અંદર આવ્યું છે એવો અવાજ સંભળાયો બાળકોનો, એટલે ધ્યનકાસુર એ ગધેડાના રૂપમાં ઉકાટા કરતો આવ્યો છે. અને ગધેડો તો કેમ બોલે એ તમને ખબર છે?
આપણે તો 5 વર્ષ થઈ ગયા જોયું નથી, ગધેડો કેમ બોલે એમ. ભગવાન કૃષ્ણ કહે છે, ભાઈ આનો ઉદ્ધાર હું નહીં કરું. કે શું કામ? કે આ પ્રહલાદના વંશનો છે, એટલે પ્રહલાદને મેં વચન આપેલું છે કે તારા વંશમાં હું કોઈને નહીં મારું. કે એટલે આને મેથી પાક તમને આપવો પડશે, એટલે તમને વૃક્ષ ઉપરથી નીચે ઉતરવું પડશે. અને દાઉ ભૈયા વૃક્ષ ઉપરથી કૂદકો મારેલો છે અને પેલો આવ્યો છે, અને જેવો પાછળ બે પગથી પગ મારવા જાય, બલરામજીએ બે પગ પકડી લીધા છે, પાછલા પગ પકડી અને આમ ફેરવી ફેરવીને આમ ઘા કર્યો તાળના વૃક્ષ ઉપર, ઈ ગયો ઈ ગયો ત્યાં જ લટકી ગયો, સમજ્યા ને? પડી દૂધડાયું તે નીચે ખર્યો, હા, અને પડ્યો અને પ્રાણ પખેરા ઉડી ગયેલા છે. ભગવાન દાઉએ એનો ઉદ્ધાર કરેલો છે, મૃત્યુને વશ થયો છે. આકાશની અંદર દેવતાઓએ આ દૃશ્ય જોયું છે, એક વન નિર્ભય થયું, પશુ પક્ષીઓ માટે મનુષ્ય માટે એક વન નિર્ભય થયેલું છે. આવું સત્કાર્ય જોઈ સત્કાર્યની પ્રશંસા કરતા કરતા આકાશમાં દેવતાઓએ જય જયનો નાદ કરેલો છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી, કોને માર્યો? હે, હા, તુજે કે નહીં બોલાય? હા, ભગવાનને જ બોલાય ને. કૃષ્ણ કોને? બલરામ કયો? તાળનું વન નિર્ભય બનેલું છે, બધા ફળો ખાવા આવે છે. અરે પક્ષીઓને ખબર પડી ગઈ કે હવે આની અંદર જવાય. અમુક માણસ એવો હોય, સમજ્યા ને, હા, બધાને ખબર હોય કે અહીંયા જાશું તો પાછા નહીં આવું. વન નિર્ભય થયેલું છે, ગાયો ઘાસ ચરે છે. સાંજ પડે, ગોપીઓ કનૈયાની વાટ જુએ, ક્યારે કનૈયો આવે અને એની માધુરી મૂર્તિના અમને દર્શન થાય અને અંતરમાં શાંતિ થાય. કારણ કે ભગવાનનું રૂપ એટલું દિવ્ય છે ને, એક વખત દર્શન કરીએ તો એમ થાય દર્શન કરતા જ રહીએ. હું તો વારે વારે ગાઉં, મોહનજીની મૂર્તિ મારી આંખીઓના ચશ્મા રે, તેવી ના મને કાય ને સૂજે, રાત ને દિન મારે, સ્નેહી ઘન શ્યામને ખમા ખમા ગણી ખમા રે. લ્યો, પ્રેમાનંદ સ્વામીએ ભગવાનની મૂર્તિને ઉપમા આપી, આંખીઓના ચશ્મા. સાંજ પડે, કનૈયો મુરલી વગાડતા વગાડતા ત્યારે ગોવર્ધનની તળેટીથી ઘરે આવે છે, ગોપીઓને દર્શન થાય છે, કનૈયાની મૂર્તિને અંતરમાં પધરાવી દે છે. ધેનકાસુરને એ દુર્વાસા ઋષિનો શાપ થયો હતો. ગંધમાદન પર્વત ઉપર ઈ જ્યારે પોતાની પત્નીઓ સાથે વિહાર કરતો હતો ત્યારે બહુ અવાજ કરતો હતો અને ભોગમાં આસક્ત હતો. દુર્વાસા મુનિનું તપ ભંગ થયું, ગુફામાંથી બહાર આવ્યા, જોયું આટલો બધો શોર બકોર કોણ કરે છે, અને જ્યાં નજર કરી તો ખબર પડી આ તો બલિનો દીકરો છે. અને પછી દુર્વાસા ક્રોધાયમાન થયા અને કીધું કે આ આમ ગધેડાની જેમ શોર બકોર કરે છે અને ગધેડાની જેમ ભોગ ભોગવામાં આસક્ત છે, તે મારી તપસ્યાનો ભંગ કર્યો છે, જા તને શાપ આપું છું, ગધેડો થઈ જા. કે લ્યો, અને એ ગધેડાની યોનીને પામી ગયો છે, પ્રહલાદના વંશનો છે. એટલે ભગવાને પ્રહલાદને વચન આપ્યું છે કે તારા કુળમાં જે કોઈ જન્મશે એને હું નહીં મારું. એટલે કેને માર્યો? બલરામના હાથે આ ધેનકાસુરનો ઉદ્ધાર કરેલો છે. આ કથાનું રહસ્ય શું છે? ધેનકાસુર એટલે દેહાભિમાન. ધેનકાસુર એટલે દેહાભિમાન. દેહાભિમાન એટલે ખબર પડે, શરીરનું અભિમાન. ગમે એટલું બળવાન શરીર હોય ને, બે ગ્લાસ મીઠાવાળું પાણી પાઈ દો ને, એ હાલ તો થઈ જાય, થાવ થાકી રે, હે હવે તો ભગવાન બચાવે. એ બળવાન શરીરનું કઈ ના આવે. ધ્યાનકાસુર છે, એ દેહાભિમાન છે,
ઇન્દ્રિયોને જે વિષયનું સુખ મળે છે, જ્યાંથી જે પદાર્થમાંથી, એ ધ્યનકાસુર છે. જે વ્યક્તિ પોતાના શરીરને સર્વસ્વ માને છે ને, જે વ્યક્તિ પોતાના શરીરને સર્વસ્વ માને છે અને એને આત્માનું જ્ઞાન નથી, તો એ કોણ છે? બોલો કોણ છે? હરીશ. જે શરીરને માને છે કે હું જ આ શરીર છું, હું આ શરીરથી જુદો નથી, આવું જીને જ્ઞાન નથી, કેવો છે? ધ્યનકાસુર. ના, હજી સારા શબ્દોમાં કેવો છે? ગધેડો. હે, કેવો હોય? હા, આત્મા જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ને જીવાત્માને, ત્યારે એના દેહનો અધ્યાસ છૂટે છે, ત્યારે શરીરથી છૂટો પડે છે. અને શરીરથી છૂટો પડે, આત્મજ્ઞાન થાય, ત્યારે જ ભગવાનની અંદર મહાપુરુષના આશીર્વાદથી એમાં જોડાય છે અને ભક્તિ કરવા માંડે છે અને એના મોક્ષના દ્વાર ખુલ્લા થાય છે. પ્રભુએ વિચાર કર્યો છે, એક દિવસ ગધેડો તો મરી ગયો, હવે યમુનાના જળમાં એક કાળો નાગ રહે છે. એ યમુનાનો ધરો બહુ મોટો છે, કોઈને પાણી પીવાને માટે કામ લાગતું નથી, ભયંકર ઝેર રોકે છે અને એ ઝેરના ધુવાણાથી આકાશ ઉપરથી પક્ષીઓ જાય છે, એ પક્ષીઓ પણ નીચે પડી જાય છે, મરી જાય છે. કેટલી ગાયો મરી જાય છે, અજાણતા કોઈક વ્યક્તિ મુસાફરી આવે ને પાણી પીવે છે તો એનું પણ મૃત્યુ થાય છે. માટે આ યમુનાના ધરાને વિષ રહિત કરવો, જેણે કરીને પશુ પક્ષી મનુષ્યો બધા આ યમુનાનો ધરાનું પાણી પી શકે. પણ જો આવતીકાલે ભાઈ મારા સાથે આવે તો મેળ નહીં પડે, કારણ કે ઓલો જે પાણીમાં છે ને એનો હગો થાય રહે, એટલે એના પક્ષમાં રહેશે. ભગવાને યુક્તિ કરી છે. કેવી યુક્તિ કરી? સાંજે ઘરે આવ્યા અને માને વાત કરી કે માં, આજે દાઉ ભૈયાએ બહુ મોટું પરાક્રમ કર્યું. શું પરાક્રમ કર્યું? તો કે ગધેડો મારી નાખ્યો. કે શું મારી નાખ્યો? એટલે બલરામને ખબર પડી ગઈ, ત્યાં ગનૈયો આપણા સમાચાર પહોંચાડે છે. આવી ગયા, વાત કરી. કનૈયા શું વાત કરે છે મૈયાને? કઈ નહીં, આવતીકાલે તમે જે પરાક્રમ કર્યું ને ગઈકાલે, કહેતા આજે બપોરે એની વાત કરું છું. શું વાત કરે છે? મેં માને એમ કીધું કે આજે બલરામે એક ગધેડાને મારી નાખ્યો. કે દાઉ ભૈયા કહે છે ભલા માણ. કે કનૈયા, તમે ભેગા હતા, બધા મિત્રો ભેગા હતા, એ ગધેડો હતો કે રાક્ષસ હતો? હતો ગધેડો. કે બે રગજગ ચાલ્યો દાઉ ભૈયા રીઝાણા અને બોલ્યા, આવતીકાલે હું તમારી સાથે ના હાલું. કે ભગવાન, કે એટલું જોઈતું તું કે હરિયાણા ન ગયા? બીજે દિવસે ભગવાન બધા મિત્રને લઈ કરી યમુનાના કિનારે ગયા છે ગાયો ચરાવવાને માટે. ગ્રીષ્મ ઋતુનો સમય છે અને માથે સૂર્યનારાયણ તપે છે. બાળકો અને ગાયો તરસથી વ્યાકુળ થયા છે. યમુનાનું પાણી પીવા ગયા, કાલિય નાગે એ પાણીને ઝેર બનાવી દીધું છે, એટલે કોઈ પી શકતું નથી. પણ આને તરસથી વ્યાકુળ થયેલી ગાયો એ ભાંભરતી ભાંભરતી દોડતી દોડતી એ યમુનાના કિનારે ગઈ છે અને જ્યાં પાણી પીધું છે ને, ગાયો મૂર્છિત થઈ છે. વિલોક્ય દુષિતામ કૃષ્ણામ કૃષ્ણ કૃષ્ણાહિના વિભુ તસ્યા વિશુદ્ધિ મન વિચ્છન સર્પમ તમ ઉદવાસય. પાણીને અડતાની સાથે જ ગાયો મૂર્છિત થઈ ગઈ છે. પ્રભુએ સંકલ્પ કર્યો છે, આજે યમુનાના ધરાને મારે વિષ રહિત કરવું છે. ભગવાન કદમના વૃક્ષ ઉપર ચડી ગયા છે, કછોટો બાંધ્યો છે
અને કૂદકો મારવાની તૈયારી કરે છે. ગોપ બાળકો કહે છે કે કનૈયા થોભી જા, કે આની અંદર મોટો નાગ રહે છે, જેણે કરીને અત્યારે આ પાણી દૂષિત થયેલું છે. તમે જો અંદર કૂદકો મારશો ને તો પછી એનાથી બચવું મુશ્કેલ છે. ભગવાન કે એને કાઢવાને માટે હું જાઉં છું. ભગવાન તીનવા ગામની અંદર ગયા ઘનશ્યામ પ્રભુ, અને મૈયાનો દોરી લોટો જ્યારે પેલા ભૂતોએ કુવામાં ખેંચી લીધો, ભગવાન કુવાના કાંઠા ઉપર ચડ્યા, કછોટો વાળી અને કુવામાં છલાંગ લગાવી અને ભૂતોનો બધાનો ઉધાર કર્યો, અને મૈયાનો દોડીને એ ઘડો છે એ પાછા લઈ આવ્યા. એવી જ રીતે ભગવાનના જે કાલિય નાગનો ઉધાર કરવાને વાસ્તે કદમના વૃક્ષ ઉપર ચડ્યા છે, કછોટો વાળ્યો છે, કોઈની વાત સાંભળી નથી અને કૂદકો મારેલો છે અને છેઠ તળીએ ગયા છે, જ્યાં ઓલો આરામમાં સૂતો છે. હો નાગ પત્નીઓએ એક આ બાળકને જોયો અને વિચાર્યો કે અમારી જિંદગી આટલી વીતી ગઈ અને આ ધરાની અંદર કોઈ એવો બાળક આવ્યો નથી, અને આ નિર્ભય બાળક આ જમુનાના ધરામાં આવ્યો છે. આ તો હારું કે અમારા સ્વામીદેવ સૂતા છે, નહીં તો આ બાળકનું શું થાત. એટલે બધી નાગ પત્નીઓ આવે છે અને બાળકને કહે છે, શું કહે છે આપણે વાત કરી એના કરતા નરસિંહ મહેતા એના શબ્દોમાં કહ્યું છે, જડ કમળ છાંદી જાને બાળક સામી અમારો જાગશે. નાગ પત્નીઓ કહે છે કનૈયાને, એટલે હવે આ શીશને હું લેવા માટે આવ્યો છું, કે શું કહે છે. એટલે નાગ પત્નીએ વિચાર કર્યો, આહા કેવી મોટી મોટી વાતો કરે છે, અને વાતો કરે છે ત્યારે કેવું મીઠું લાગે છે, બોલે છે એ રંગે રૂડો રૂપે પૂરો. ચાલો બાળકને ફોસલાવી, બાળકને પીપી આપો, એટલે ઈ ખુશ થઈ જાય. એટલે નાગ પત્નીઓ કહે છે, લાખ સવાનો મારો હાર આપો. પછી બધી નાગ પત્નીઓ ભેગી થઈ અને મૂછ મરડી અને નાગને જગાડ્યો. તમને કેમ જગાડે હે? હવે કોઈ મૂછું નથી રાખે
તો તામસી સ્વભાવ અને એમાં ડિસ્ટર્બ કર્યું અને ઉભો થયો ફણા ઊંચી કરી કેમ મને અધવેચે જગાડ્યો તો કે અમારો અપરાધ ક્ષમા કરો આ બાળક આવ્યો છે અમારું માનતો નથી હા તમારી સાથે મલકુસ્તી કરવા આવ્યો છે અમે ઘણો સમજાવ્યો સમજ્યો નહીં હવે તમે જાણો ને ઈ જાણ અને પછી ભગવાને એવો ખીજવ્યો એને ન પૂછો વાત અને પછી કાલીએ નાગે કીધું ક હું ને કા તું નહીં કે અને બે માથે વળગ્યા ભગવાનને પકડી લીધા છો પૂછમાં પણ ભગવાન છટકાવી ગયા અને ભયંકર યુદ્ધ થયું પાણી ની અંદર ઓડિયા બધા આવે વિચાર કરે કનૈયો ગયો હજી આવ્યો નહીં નંદજી યશોદા આખું ગામ આવી ગયું યમુના કિનારે અને વિચાર કર્યો કાનો ગયો હજી આવ્યો નહીં આ પાણી અવળું બધું ઉછળે છે પારે આવે છે નક્કી કઈ પેલો કાલિયો નાગ છે કનૈયાને પરેશાન કરે છે પણ ખબર નથી નંદજી ને યશોદા ને કે ભયંકર પાણી ની અંદર યુદ્ધ ચાલે છે ભગવાન છે એ યુક્તિ કરી નગારા તો ચાલુ જ રહી ઉપર દેવતાઓ એકદમ નગારા વગાડે કૈલાસ માંથી અને ભગવાન પોતાના કેળ માં જે વાસની ખુશેલી હતી એ લીધી હાથમાં અધર વસ્તુ પર એક હાથમાં પૂછડી ભગવાન કે હું કહું એમ કરું છે કે પછી દૂર જાઉં છે ત્યારે કાલિયો નાગ કહે છે પ્રભુ હું તમારા શરણમાં આવ્યો છું તમે જેમ કહેશો ને એમ હું કરીશ દમન બધું દૂર થઈ ગયું ઝેર બધું ઉતરી ગયું અને ભગવાન કે હવે એમ ને એમ ઉપર હાલ કે કોઈ મારી માં મારા પિતાજી બધા મારા મિત્રો રાહ જુએ છે હા અને ભગવાનને એમ ને એમ કાલિયો નાગ છે એ ફણા ઉપર લઈ આવ્યો છે અને જ્યાં ફણા ઉપર ભગવાનને જોયા ને નાચતા કૂદતા યશોદા મૈયા મૂર્છિત થઈ ગયેલા હતા એ પણ જાગી ગયા આહા ગોપીઓને બધાને આનંદ થઈ ગયો અરે બધા દેવતાઓએ ગોપીઓ જે જેનો નાદ કરેલો છે ભલે કૃષ્ણ કનૈયા ભગવાને તો નાચવાનું ચાલુ રાખ્યું ઘણી વાર નાચ્યા એટલે મિત્ર કહે કાના હવે ઘણી વાર થી આવતો રે આ બાજુ કે અમે ના આવી નાગપતિ એ વિચાર કર્યો કે હા જો ઘણી વાર જો ઉપર જો ઠેકડા મારશે ને હા તો આનું મોઢું નહીં હંચવાય કે હા એટલે નાગપતિ કહે છે Yeah.
નાગપત્નીઓએ બે હાથ જોડી પ્રભુની પ્રાર્થના કરી છે, પ્રભુ અમારા કંઠને મૂકી દો, તમે કહેશો એમ કરશું, આજથી અમે બધાએ તમારા શરણાગત છીએ. જે ભગવાનને શરણે જાય છે ને, તો ભગવાન એના પહાડ જેટલા ગુના હોય ને એ ગુનાને જોતા નથી, અને નાનો સરખા ગુણને અલ્પ ગુણને પર્વત જેટલો મોટો માની ભગવાન એનો ઉદ્ધાર કરે છે. એવા સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાન કૃષ્ણ કનૈયાલાલ કૂદકો મારી અને કિનારા ઉપર આવી ગયા છે. કાલિયા નાગને કીધું કે હવે તું આ સ્થળ છોડી અને ચાલ્યો જા પાછો રમણીક દ્વીપમાં. તો કે ત્યાં જાઉં તો મને ગરુડ મારી નાખે. એટલે ભગવાન કહે છે, દીપમ રમણીકમ હિત્વા હૃદમ એતમ ઉપાશ્રિતમ યદ ભયાત સ સુપર્ણત્વામ નાદ્યાદ મદ પાદ લાંછિતમ. ભગવાન કૃષ્ણ કહે છે કે હવે તમે જશો અને ગરુડ તમને આવશે મારવાને માટે, પણ તમારી ફણા ઉપર મારા ચરણના ચિહ્ન છે ને એ છપાઈ ગયેલા છે, એટલે હવે મારવાને બદલે ગરુડ મારું વાહન છે ને એ તમને વંદન કરશે. મારો ભક્ત જાણીને માટે જાઓ. અને પછી કાલિયો નાગ છે પોતાની પત્નીઓ સહિત પાછો રમણીક દ્વીપમાં ચાલ્યો ગયેલો છે. કથા બહુ મોટી છે, શું કામ આ યમુનાના ધરામાં આવ્યો. ઘણી બધી કથા મોટી છે, એ કથા કરવા જાશું તો બીજી કથા બધી રહી જશે. પણ સૌભરી ઋષિનો શાપ હતો ગરુડજીને. ગરુડજી માછલા પકડતા હતા ને, સૌભર ઋષિ સ્નાન કરવા માટે આવ્યા, એ ધરામાં માન્યા નહીં, ના પાડી, એટલે શ્રાપ આપી દીધો. હવે જો તમે ચાંચ ડુબાડી આમાં તો પછી ભગવાનના પાર્ષદ મટી જાશો. કે હા, શ્રાપ આપ્યો છે. એટલે ગરુડજી એ ધરાની અંદર આવી શકતા નહોતા, એટલે એ વાતની ખબર કાલિય નાગને હતી. એટલે કાલિયો નાગ છે ગરુડજી નો ભાગ ખાઈ જતો, સમજ્યા ને? એટલે ખબર પડી છે, ગુસ્સે થયા, પાછળ દોડ્યા, એટલે આ યમુનાના ધરામાં આવી ગયો છે. એટલે અંદર પ્રવેશ કરી શક્યા નહીં ગરુડજી. એટલે યમુનાના ધરા આજે ભગવાને નિર્ભય કરેલો છે. કથાનું રહસ્ય બહુ અદ્ભુત છે. ભગવાન એ કાળી નાગને માર્યો નથી, નાથ્યો હોય, શું કર્યો હોય, નાચીને આખલાને શું કરવો પડે, નાથવો પડે, મારા એની એને કંટ્રોલમાં કરવો પડે. હા, ભગવાને ઘનશ્યામે ગઢડાની અંદર 32 વાછડાને નાથ્યા. કેટલા? દાદા ખાંચરના ગૌશાળામાં 32 વાછડા હતા. કેટલા હતા? એવા વકરી ગયેલા, અને વાછડો વકરે એટલે વાછડો કેને ખબર હે ને, વાછડો હરીશ, હા, વકરી ગયેલા. દાદાએ કીધું કે પ્રભુ આ વાછડા હવે અહીંયા રખાય નહીં, કે આ કોઈને ધાત દેશે નહીં મોટા થશે. તો ભગવાન કે શું કેમ ચિંતા કરો, કૃષ્ણ અવતારમાં મેં ઘણા નાથ્યા, કે સાત સાત ભેગા નાથ્યા, કે બધાને નાથી દઉં. અને ભગવાને 32 વાછડાને નાથ્યા લો દરબારમાં. પછી દાદા પાસે આવીને કીધું કે હવે છાનામાં આપે કેસીને એમ કરશે કે હવે ન થઈ ગયા છે. એટલે કાલિયાનાગને માર્યો નથી, નાથ્યો છે. એમ કાલિયો નાગ છે એ ઇન્દ્રિયોનો અધ્યાસ છે, ઇન્દ્રિયોને મારવાની નથી. આંખ એની જોવાનું જ કામ કરશે, કાન એનું સાંભળવાનું જ કામ કરશે, નાક છે એનું હૂંગવાનું જ કામ કરશે, જીભ છે એ સારું સારું એ એનો સ્વાદ લેવાનું જ કામ કરશે, પણ એને કંટ્રોલમાં કરવાની છે, નાથવાની છે. કેમ નાથવાની? તો એને ભગવાનના સંબંધવાળા બધા વિષય આપવાના છે. જેમાં ભગવાનનો સંબંધ હોય એ જ આંખ જુએ, જેમાં ભગવાનનો સંબંધ હોય એ જ કાન છે સાંભળે, બીજું જીતી તું મિલે દિલ ખીલે ન સાંભળે, સમજ્યા? નહીં તો એ ઘરમાં રસોઈ થતી હોય ને, અને બેનો રસોઈ કરતા હોય ને, તો રસોઈ કરતા કરતા કે કબૂતર જા જા, કબૂતર ક્યાં ઉડી જાય એ ખબર ન પડે, હે, એ ખબર ન પડે. નહીં તો એ ભગવાનની રસોઈ થતી હોય અને માવા તારી મૂર્તિમાં
મોહી મોહી રે આવા કીર્તન બોલાતો હોય અને એ બધું રસોઈના ગુણ છે ને એ બધા ભોજનમાં આવે અને તમ જેવા જમતા હોય ને તો બુદ્ધિ ઠેકાણે રે, પ્રકાશ રે અને સારું કામ કરવાની ઈચ્છા થાય, સત્કર્મ કરવાની ઈચ્છા થાય, દાન દેવાની ઈચ્છા થાય, નહીં તો કબૂતર જા જા થઈ જાય. એવું છે. એટલે આ કથા બહુ અદ્ભુત રહસ્ય શીખવાડે છે. સાંજ પડી ગઈ, આ ઘટના ઘટી. હવે બધાએ વિચાર કર્યો ઘરે ક્યાં જાઉં, યમુના કિનારે સુઈ જઈ. અને ગરમીના દિવસો હતા, યમુના કિનારે બધા સુઈ ગયા છે. બધાએ ગોવાળિયા કીધું, બ્રાહ્મણો બધા આવીને કીધું નંદ બાબાને, બ્રાહ્મણોને દાન આપવાનો સંકલ્પ કરી લો, ગાયો આપવાનો સંકલ્પ કરી લો, સોનાનું દાન આપવાનો સંકલ્પ કરી લો અને રાત્રિ નિવાસ અહીંયા યમુના કિનારે જ કરો. બહુ ગરમી હતી, અચાનક ખબર નહીં શું થયું, વનમાં દાવાનળ પ્રગટ્યો. આ અને બધાએ ગોપ બાળકો ગોપીઓ ભગવાનની પાસે આવ્યા ને કીધું, કાના આ કાલિયા નાગને તમે નાથ્યો, આ યમુનાનું જળ નિર્વિષ કર્યું, હવે આ અગ્નિ ચારે બાજુ લાગ્યો છે, ઘરે કેમ જાશું? ભગવાન કે બધાએ આંખ બંધ કરો. અને આંખ બંધ કરી છે અને ભગવાન એ આખ અગ્નિનું આચમન કરી ગયા છે, રક્ષણ કરી ગયા છે, અગ્નિનું પાન કરી ગયેલા છે. આવી રીતે વ્રજવાસીનું રક્ષણ કરેલું છે. પછી ઘરે આવેલા છે. વળી એક દિવસ સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે, પ્રભુ વનમાં ગાયો ચારવાને માટે ગયા છે, બંને પક્ષ થયેલા છે, બલરામનો અને ભગવાન કૃષ્ણનો, અને બધાએ રમત ચાલુ કરી છે. જે હારે એને ખંભા ઉપર બેહાડી અને સામે ભાંડીર વડ છે ત્યાં સુધી લઈ જવાનો, અને એમાં પ્રલંબાસુર આવી ગયો છે બાળકનો વેશ લઈને, અને કોના પક્ષમાં ભળી ગયો છે? બોલો, કેના પક્ષમાં ભળ્યો હશે? કૃષ્ણના પક્ષમાં કે પછી દાઉના પક્ષમાં? હે, કૃષ્ણના પક્ષમાં, દાઉભાઈના પક્ષમાં ને? હા, તેડી યાદ હતો, બરાબર, કૃષ્ણના પક્ષમાં એ ભળી ગયેલો છે. રમત રમતા રમતા ભગવાનની જીત થઈ. એટલે પછી બલરામ કે, હવે મને ખંભા માથે બેહારો. અને પેલો પ્રલંબાસુર હતો ને, એ ગોપ વેશમાં હતો, નાનકડા બાળક રૂપે, અને બલરામને ખંભા ઉપર બેહાડેલા છે. અને ભાગો, ભાગતા ભાગતા મૂળ સ્વરૂપમાં આવી ગયો, ભયંકર સ્વરૂપમાં આવી ગયો, આકાશમાં ઉડ્યો. બધાએ જોયું, આ શું થયું? કે આ તો રાક્ષસ આવી ગયો વેચે કે? અને પછી બલરામ તો ભયભીત થઈ ગયા. અને પછી આકાશવાણી દ્વારા ભગવાન કૃષ્ણે કીધું કે ભાઈ તમે કોણ છો? તમે ખબર છે સાક્ષાત શેષજી છો કે? એક થપાટ લગાવો, મુષ્ટિકાનો પ્રહાર કરો, એટલે આનું અચ્યુતમ કેશવમ થઈ જાય, શ્રીપતિ શ્રીધરમ. અને પેલું બોર યાદ આવ્યું ને, અને બલરામે એક મુષ્ટિકાનો પ્રહાર કરેલો છે અને આખું માથું ધડમાં ઘસી ગયું, લોહી લુવાણ થઈ ગયો, પૃથ્વી ઉપર પડ્યો છે. દેવતાઓ પહેલેથી બધું જોતા જ હોય, એટલે આકાશમાં એ આમ પુષ્પની ને બધી આમ તૈયારી જ કરી રાખ્યું હોય, કઈક કોઈ મરે અને પુષ્પની વૃષ્ટિ કરી. દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી છે. જે જેનો નાદ કરેલો છે, બળદેવજી મહારાજની જય. બળદેવજી પાછા આવેલા છે. ગાયો ચરતી ચરતી બહુ દૂર ચાલી ગઈ છે. બધા મિત્રો ગાયો લેવાને માટે ગયા છે. અચાનક મુંજ નામના એ જંગલમાં એ મુંજ નામનું ઘાસ હતું, સૂકી ગયેલું હતું, ગરમી બહુ હતી, એટલે ત્યાં પણ એ દાવાનળ પ્રગટ્યો છે. બધાએ મિત્રો ભગવાનના શરણે આવેલા છે. કૃષ્ણ કૃષ્ણ મહાવીર રામ મિત વિક્રમા દાવાગ્નિના દયામાનાં પ્રપન્નં ત્રાતુ મારહતઃ. હે કેશવ કૃષ્ણ, અરે આ અગ્નિ પ્રગટ્યો છે, ચારે બાજુ અગ્નિ છે, વચ્ચે અમે છી ગાયો છી, કંઈક દયા કર.
નહીં તો બધા મરી જશું. ભગવાન કે આંખ બંધ કરી દો, આંખ બંધ. ભગવાન તમામ એ દાવાનળ અગ્નિને પી ગયેલા છે. આવી રીતે એ બાળકોનું રક્ષણ કરેલું છે, ગોપીઓનું રક્ષણ કરેલું છે, ગોવાળનું રક્ષણ કરેલું છે. ગોગોપ ગોપી રભિનંદયંતમ શ્રી રાધિકા કૃષ્ણમહં નમામ. આપણે દર સ્તુતિ બોલી છે, નવી નજી મુતસમાન વર્ણમ રત્નોલ સત્કુંદલ શોભિકર્ણમ મહાકિરીટાગ્રમયુર પર્ણમ શ્રી રાધિકા કૃષ્ણમહં નમામ. બહુ અદ્ભુત બધા શ્લોકો છે. ભગવાનનું એક એક અંગનું વર્ણન છે, કેવા વસ્ત્ર અલંકારો ધારણ કરેલા છે, કેની સાથે છે. ગાય ગોવાળો ગોપીઓને અભિનંદન આનંદ આપનારા એવા લક્ષ્મી રાધા સહિત શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. ગો ગોપ ગોપી રભિનંદયંતમ શ્રી રાધિકા કૃષ્ણમહં નમામિ. તો આવી રીતે ભગવાન એ આખા વ્રજવાસીઓનું રક્ષણ કરે છે. એમ કરતા કરતા હવે વર્ષા ઋતુ આવી છે. જેમ રાજા પાસે કર લઈને યોગ્ય સમયે રાજા એ પ્રજાને પાછું આપે છે ગમે તે રૂપમાં, એમ 8 મહિના સુધી સૂર્ય ભૂમિનું જળ પીધેલું છે, હવે પાછું આપવાનો આરંભ કરેલો છે. રાત્રે અંધારામાં ખદ્યો દેખાય છે, તારા દેખાતા નથી. સારો પાક જોઈ ખેડૂતો સુખી થયા, પણ ધનવાન હતા એ દુખી થયા છે. મેઘ આવવાથી મોરલાઓ હર્ષથી ગર્જના કરે છે. શરદ ઋતુ આવી ગયેલી છે. ભક્તિથી જેમ હૃદય ભીંજાય છે, તેમ શરદ ઋતુથી વાદળાઓ એકઠા થાય. શરદ ઋતુ આવે ત્યારે વાદળાઓ એકઠા થાય અને ધીમે ધીમે ઝરમર ઝરમર વરસાદ વરસે, ત્યારે પૃથ્વી ઉપર પાણી વરસે અને જળ શુદ્ધ થાય છે. બધાએ પોતપોતાના કામની અંદર વ્યસ્ત છે. શરદ ઋતુમાં ભગવાન કૃષ્ણએ મુરલી વગાડી છે. સવારના પોરમાં ભગવાન ગોપ બાળકો સાથે ગાયો ચરાવવા માટે જાય છે. વૃંદાવનની શોભા કેટલી અદ્ભુત છે એની વાત અહીંયા કને કરેલી છે. ભગવાન જ્યારે પોતાના અજર ઓષ્ટ ઉપર એ મોરલી રાખીને મોરલી વગાડતા વગાડતા એ ગાયો અને ગોવાળોની સાથે એ ચાલતા થાય છે, ત્યારે ભગવાન કેવા શોભે છે. બરહા પીળમ નટવરવ પૂ કર્ણય કર્ણી દાકારમ વિપ્રતવાસ કનક કપિસમ વૈજયંતિ ચ માલા રંધ્રાણવેણા હૃદર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ પ્રાવિશત ગીત કીર્તિ. સુખદેવ પરીક્ષિત મહારાજાને કહે છે કે હે રાજા, ભગવાન આજે સવારના સમયમાં સૂર્યનારાયણ ખીલ્યા છે, ઉદય પામ્યા છે. મધુર એની પહેલી કિરણ ભગવાન કૃષ્ણ ઉપર પડે છે અને ભગવાન કૃષ્ણ ચંદ્રલાલ આજે તૈયાર થયા છે. ગોપ બાળકોને સાથે લઈને મસ્તક પર મોર પીછનો મુગટ ધારણ કરેલો છે. કર્ણ ઉપર કર્ણિકારથી શોભતા સુંદર મજાના વૃક્ષો છે, કુંડળ છે, વૈજયંતી માલાને ધારણ કરેલી છે, સોના જેવા સુંદર મજાના વસ્ત્રો ધારણ કરેલા છે, નટવર જેવો સુંદર મજાનો પ્રભુનો વેશ છે અને અધરા મૃત ઉપર ઓષ્ટ ઉપર અને મોરલી વગાડે છે અને સ્વર છેડે છે અને ગોપ બાળકો ભગવાનનું ગાન કરતા કરતા કીર્તન કરતા કરતા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, આવી રીતે જય જયનો નાદ કરતા કરતા ભગવાન કૃષ્ણ પોતાની રમણ રેતી વૃંદા
वन नी अंदर वन मा ए प्रवेश करेलो छे अने वेणियो आ गोपियो जारे आ वेणु नो नाद सांभळे छे એનો સ્વર સાંભળે છે કેશવ જ્યારે મુરલી વગાડે છે ને ત્યારે ગોપીઓ બધી ભાન ભૂલી જાય છે. સંતોએ તો ઘણા બધા મુરલીના કીર્તન બનાવ્યા છે. બાંસુરી બજાયા જ રંગ મે મુરારી શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ મુનિ કી નારી વૃંદાવન બંસી બજી તીન લોક પ્યારી ગ્વાલ બાલ મગ્ન ભય બ્રજ કી સબ નારી. આવી રીતે જ્યારે ભગવાન બાંસુરી બજાવે છે ને ત્યારે એનો નાદ હૃદયની અંદર સ્ફુરિત થાય છે અને હૃદયના જે ધબકારા છે ત્યાં સુધી પહોંચી જાય છે અને દેહનું ભાન ગોપીઓ ભૂલી જાય છે. અને એવી માધુરી મૂર્તિ અને એ માધુરી મૂર્તિના ગોપીઓ દર્શન કરે, પશુઓ દર્શન કરે, પક્ષીઓ દર્શન કરે, આકાશમાં દેવતાઓ દર્શન કરે ને એનું પણ મન છે એ મોહિત થઈ જાય છે, મુગ્ધ બની જાય છે. એટલે સંતો એમ કીધું માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. એ આપણી દક્ષિણા, આપણે બીજું કઈ નથી જોઈતું, સમજાય ને. સભાપતિ કહેશે કેના ખીચામાં શું છે, એટલું દઈ દેવાનું બસ, સાધુ ખુશી તમે તમારો ઉદ્ધાર બધાનો. પણ ખીચામાં જે છે ને એ આપી દેવાનું, કથા પૂરી થાય નહીં ના, બીજું કઈક હોય ને. એટલે ભગવાનના નામ સિવાય બીજું કઈ બોલે નહીં, ભગવાન સિવાય મનમાં કઈ રાખે નહીં, તે ભગવાનનો થાય એમ મહાપુરુષો કહે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજાને હવે ચીરહરણની કથા સંભળાવે છે. એક દિવસ બધી ગોપીઓએ ભેગી થઈ ડિસ્કસ કરવું કે એક દિવસ ગોપીઓ કંઈક ભેગી થઈ અને સાંડલ્ય ગુરુ પાસે ગઈ છે અને સાંડલ્ય ગુરુજીને પૂછ્યું કે ગુરુદેવ એક અમારો મનનો સંશય છે, ઘણા દિવસથી અમને તમને કંઈક કેવું છે પણ આજે બધી અમે ભેગી થઈ અને તમારી પાસે આવી છીએ અને તમે જો આજ્ઞા આપો ને તો અમે કહીએ. ત્યારે સાંડલ્ય ઋષિએ કીધું કે બોલો, તમારા મનમાં જે સંશય હોય, જે પ્રશ્ન હોય એ કહો, એનું નિવારણ કરીશ. ત્યારે બધી ગોપીઓ તેડી એમ કીધું ગુરુદેવ કૃષ્ણ અમારો પતિ કેમ થાય, આવો પ્રશ્ન કર્યો છે. કનૈયાને અમારો પતિ બનાવવો હોય ને એ તો અમે એવું શું કરીએ, કયું વ્રત કરીએ જેણે કરીને એ કનૈયો અમને પતિના રૂપમાં પ્રાપ્ત થાય. ત્યારે તેડી સાંડલ્ય ઋષિએ એમ કીધું કે ગોપીઓ માક્ષર મહિનામાં કાત્યાની દેવીની પૂજા કરજો અને કાત્યાની દેવી સાક્ષાત તમને દર્શન દેશે અને તમને વરદાન માગવાનું કે ત્યારે તમે એ વરદાનમાં કનૈયો મારો પતિ થાય આવું વરદાન માગી લેજો, પણ દિલથી ભાવથી પૂજા કરજો. આવી રીતે પૂજાનું વ્રત બતાવેલું છે. બધી ગોપીઓએ એક માસનું વ્રત કરેલું છે દેવીની આગળ. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપસુતમ દેવી પતિ મે કૃતે મનઃ. દરરોજ દેવી આગળ પૂજા અર્ચના કરે છે, પ્રાર્થના કરે છે અને નિયમ અનુસાર પછી નદીમાં સ્નાન કરે છે. પણ સ્નાન કરે છે ત્યારે એક ભૂલ થઈ ગઈ છે. સ્નાન કરવું હોય ત્યારે વસ્ત્ર સહિત સ્નાન કરવું, વસ્ત્ર રહિત ક્યારે પણ સ્નાન કરવું નહીં. તળાવમાં ઘરે ગમે ત્યાં સ્નાન કરતા હોઈએ ત્યારે વસ્ત્ર સહિત સ્નાન કરવાનું શાસ્ત્રનું વિધાન છે. કારણ કે જો વસ્ત્ર રહિત થઈને જો સ્નાન કરે નગ્ન અવસ્થામાં તો વરુણ દેવનો અપરાધ થાય છે. ભગવાનને ખબર પડી કે આ બધી મને પામવાને માટે કાત્યાની દેવીનું વ્રત કરે છે પણ એક મોટી ભૂલ કરે છે, વરુણ દેવનો અપરાધ કરે છે, માટે એ અપરાધથી જ્યારે રહિત થશે ને ત્યારે મારી કૃપાને પાત્ર થશે, પછી એના જે મનોરથ છે એ હું પૂર્ણ કરીશ. ભગવાન આવી ગયા, જે છાનામાના જેટલા કપડા હતા ને, બાજુમાં કદમનું વૃક્ષ હતું, એ વૃક્ષ ઉપર બધે કપડા મૂકી દીધા છે. ભગવાન કદમના વૃક્ષ ઉપર ચડી ગયા છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ. આ
श्याम सुंदरम ते दास्य करवाम तुत्वदोदितः देहि वासांसि धर्मग्नानो चेत रागने बवाम रहे। થોડી વારથી ગોપીઓને ખબર પડી કે આપણા વસ્ત્ર ગુમ થઈ ગયા, ક્યાં ગયા? માડિયોરી નજર કરી, કદમના વૃક્ષ ઉપર ભગવાન સંતાણા છે, પણ ભગવાનના ચરણના દર્શન થઈ ગયા એટલે ગોપીઓને ખબર પડી કે ઓલો નટખટ આવી ગયો છે અને આપણા કપડા બધા ત્યાં પહોંચી ગયા છે, હવે કપડા કેમ લેવા? એટલે ગોપીઓએ યમુનાના ધરામાં એમને એમ ઊભા રહી અને કનૈયાને કહે છે, કનૈયા અમારા વસ્ત્ર આપી દે। ભગવાન કહે છે, તમને ખબર છે તમે શું કરો છો? એક બાજુ તમે દેવીનું વ્રત કરો છો અને એક બાજુ તમે આ મોટી ભૂલ કરો છો। તો શું ભૂલ કરી? તો વસ્ત્ર સહિત સ્નાન કરું નદી તળાવમાં, તમને ખબર નથી, કોઈ કીધું નથી, ગુરુએ શીખવાડ્યું નથી, તમને ઉપદેશ નથી આપ્યો। એ ભગવાને એવા ઉજળા લીધા છે ગોપીઓને, પછી ગોપીઓને પોતાની ભૂલ સમજાણી છે, બે હાથ જોડી કનૈયાને કહે છે, કનૈયા આ અમે તમારી દાસી છીએ, તમે કહેશો એમ કરશું, પણ અત્યારે અમારા વસ્ત્ર અમને પાછા આપો તો અમે વસ્ત્ર પરિધાન કરીએ। ભગવાન એનો દાસત્વ ભાવ, એનું સમર્પણ જોઈ ખુશ થયા છે। ભગવાન કે લઈ જાઓ તમારા વસ્ત્ર અને તમને જે ઈચ્છા છે ને, જે સાનેલ ઋષિએ તમને વ્રત બતાવ્યું છે અને જે તમારો મનનો મનોરથ છે, એ આવતી પૂનમ આવશે ને, એ આવતી પૂનમે એ તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ। કે આવી રીતે ભગવાને કદમના વૃક્ષ ઉપર બેસી કરી અને વરદાન આપ્યું છે। આ ચીર હરણની લીલા છે, વસ્ત્ર હરણની લીલા છે। વસ્ત્ર એટલે વાસના, દેહાભિમાન છે, અહંકાર છે, એ મોટામાં મોટી વાસના છે। શરીરનું જો ભાન ભૂલાય ને તો ભગવાનની પાસે જવાય। હું આ છું આવું જ્યાં સુધી જ્ઞાન રહેતું હોય ત્યાં સુધી અહંકાર છે। બધું એ ભગવાનને સમર્પણ કરીને ત્યારે ભગવાન હૃદયની અંદર પધારે છે, અહંકારનો પડદો દૂર થાય છે, ત્યારે ભગવાન મળે છે। શરીરથી જેમ શરીરને જેમ વસ્ત્ર ઢાંકે છે, એમ એ આ જીવાત્માને વાસના છે ને એ ઢાંકી દે છે, એના મૂળ સ્વરૂપનું જ્ઞાન છે ભૂલાવી દે છે। જન્મો જન્મની આ જીવની એવી બધી ઈચ્છાઓ છે એ છૂટતી નથી, જેને કારણ શરીર કહેવાય છે, અને એને છોડવી હોય તો કચિકાને જેમ શેકી નાખે અને ઉપરની છાલ ઉતારી નાખે, એમ વાસનાને જીર્ણ કરવી હોય, નાબૂદ કરવી હોય તો ભગવાનના લીલા ચરિત્રમાં, ભગવાનની મૂર્તિના ધ્યાનમાં પોતાનું મન લગાવી દે ને તો એ વાસના છે નિર્મૂળ થાય છે, જીર્ણ થાય છે। ભગવાન તો આપણી પાસે છે છતાં દેખાતા નથી, એનું કારણ શું? પડદો આડો છે। શું છે? પડદો આડો હોય એટલે સ્ટેજ ઉપર કેટલા માણસો ગોઠવાયેલા છે ખબર ન પડે, પડે પડદો ઓપન થાય ત્યારે ખબર પડે છે। એમ વાસનાનો પડદો આપણો ઉપર છે એટલે ભગવાનનો અનુભવ આપણે ઓછો થાય છે। અનંત જુગ વીત્યા પંથે હાલતા તોય અંતર રહ્યું લગાર, પ્રભુજી નથી વેગળા આડો પડ્યો છે અહંકાર। અહંકાર આડો પડ્યો છે ને એટલે ભગવાન દેખાતા નથી। વાસના રૂપી પડદો શું કેમ દૂર થાય? સદગુરુ કૃપા કરે, એના આશીર્વાદ પ્રાપ્ત થાય, આવા સત્સંગમાં આવે, આવી કથાઓ સાંભળે તો વાસના રૂપી પડદો છે ને એ દૂર થાય છે, પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય। બુદ્ધિમાં સુતેલી જે વાસના છે એ વાસના જ એ ભગવાનના મિલનમાં વિઘ્ન કરે છે। ઇન્દ્રિયોમાંથી કામને કાઢવો સહેલો છે, પણ આ બુદ્ધિમાં ખોપરીમાં જે પડ્યું છે ને એને કાઢવું બહુ અઘરું છે। હારું ઈ છે ને
ખોપરીમાં પડ્યું એ ભગવાનને ચોરી જાય છે, અને એ તો નીકળે નિયમિત આવો સત્સંગ કરે, આવી વાતો સાંભળે, મહાપુરુષની પાસે બેસે, તો આ બુદ્ધિમાં કચરો પડ્યો છે ને નીકળે છે. ને દેહાભિમાન છોડવું ના, એ તો બધાથી છૂટે નહીં, એ કોઈક જ વિરલા હોય, આટે આટે હીરા ન હોય, બધી જગ્યાએ કે સોનાની દુકાનો ન હોય કા હે, હા બધા વનમાં કઈ ચંદન ના ઝાડ હોય નહીં, બધા હરણીયાઓ છે એની અંદર કઈ કસ્તુરી મૃગ ન હોય, એ તો હજારો માંથી સો બસો માંથી એકાદ એવું નીકળે, એ તો આ તો આપણું ભુજનું રત્ન લાધીબાઈ ભર બજારે છોડ શણગાર સજીને જાય, અને લોકો પૂછે લાધી આ ઘરણા ગટપણે કેનું ઘર માંડ્યું, ત્યારે લાધીબાઈ આમ સુરવીર થી જવાબ દે, સ્વામિનારાયણનું ઘર માંડ્યું કે લાજ શરમ એક બાજુ મૂકી દે, એના જીવનમાંથી વાસનાનો પડદો છે ને એ દૂર થાય, એને લાજ શરમ ન હોય. અને આપણે જો એ કોણ કેવું કહેશે, શું કહેશે, કેવું બોલશે, કેટલી બધી બીક પડી હોય, લાધીબાઈને જરાય તેડી નહીં હોય તેડીના સમયમાં. હે વિદુરજીના પત્ની દેનું ભાન ભૂલ્યા તો ભગવાન પધાર્યા, હા ઘણી બધી લીલાઓ છે. બાદેરના પાતાળભાઈ એમના ત્યાં પ્રભુ પધાર્યા, એના પત્ની દેહ દશાનું ભાન ભૂલી ગયા ભગવાનને જોઈને, મારે ઘેર પ્રભુ પધાર્યા, પ્રેમમાં ને પ્રેમમાં દૂધને બદલે ખાટી છાસ અપાઈ ગઈ, અને ભગવાન પી ગયા, પછી ખબર પડી, પછી કાજર બદામ કેસર થી યુક્ત એમ એલચી નાખેલું દૂધ લઈ આવ્યા, કઢિયેલ દૂધ ભગવાનને પાયું, ભગવાન કે છાસ માં જેવી મીઠા મજા હતી ને એવી આમાં મજા નથી આવતી, આમાં પ્રેમ નથી, કે આમાં ભાવ હતો ને પ્રેમ હતો. આ બધું ક્યારે થાય? વાસના દૂર થાય ભગવાન સિવાય બીજા ઈચ્છા જો મનમાં ન હોય ને તો આ બધો અનુભવ થાય છે, નહીં તો પછી આપણે સાયકલની જેમ ફર્યા રાખવાનું. તમે જુઓ કોઈને મરવાની બીક નથી, લ્યો છે કોઈને, કોઈને મરી જાવું એ કોને મરવું, આંગળીજી કરો વેલા, આ કોને મરવું આંગળીજી કરો, કોઈ નથી લખુભાઈ જવું નથી આ દુનિયામાંથી, નથી જવું, લો એને કઈ નહીં હાલે, ઠાંઠડીમાં હોઈ જાવ છો ને આમ 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 કરશો ને તો એ તમને ખણી જશે. હા હું તો જો કે પેલા મેં કીધું હતું કે અમે ગમે એટલા ઉપાય કરશું તો પાલખીમાં ગોઠવી જશું, તમે બધા ઠાંઠડીમાં ગોઠવાશો, આપણે છાનામાં ખણી જશે અને પોતાનું કામ પતાઈ આવશે, કોઈનું કાંઈ હાલશે નહીં, એ મરી જાઉં આ શરીરમાંથી એક દિવસ આપણે બધાને નીકળવું નક્કી છે, પણ નીકળતા નીકળતા સ્વામી નારાયણ ઘનશ્યામ આ મુખમાં નામ આવી જાય ને, ભલે માધુરી મૂર્તિ કે આવા સાધુ મહાપુરુષો કે આવા ભક્તો યાદ આવી જાય ને તો આપણા જીવનું કામ થઈ જાય. બ્રાહ્મણ પતિઓ ભગવાનને ઓળખી ગઈ, ભણી નથી અને ઓલા ભણેલા રહી ગયા, એ બધી કથા આપણે આવતીકાલના સવારના સત્રમાં શ્રવણ કરશું. અત્યારે ભગવાનના ચરણોમાં તમામ શબ્દોને સમર્પણની સાથે આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.